બ્રાઇટ ડે સ્કૂલ હરની રોડ દ્વારા સ્કાઉટ એન્ડ ગાઈડ કેમ્પનું આયોજન કર્યું હતું શાળાના બાળકોમાં સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ દ્વારા શિસ્ત સલામતી સહનશીલતા પર્યાવરણ પ્રેમ ભવિષ્યના સારા નાગરિકનું ઘડતર વગેરે જેવા ગુણોનો વિકાસ શક્ય બન્યો છે સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં સર્વાંગી વિકાસ સાધી શકાય છે શહેરના હરની રોડ વિસ્તારમાં આવેલ બ્રાઇટ ડે સ્કૂલ ખાતે શાળાના બાળકો માટે કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સ્કાઉટ એન્ડ ગાઈડ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કેમ્પ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરી તેના વિશે માહિતી આપી હતી આ કાલે તો અમે બધા ટેન્ટ પિચિંગ કર્યા હતા કેમ્પમાં આવીને અને આજે સવારથી અમે લોકોએ ઇન્સ્પેક્શન કર્યું હતું એમાં ટેન્ટ તમે કઈ રીતે તમારા બેગ્સ અને એનાથી ડેકોરેટ કરી શકો છો અને ટેન્ટ ટાઈટ કરવાનું અને એવું બધું ચાલ્યું એના પછી સર બધું જોવા આવે કે કેવું થયું છે અને સર એ રીતે તમને તમારી ભૂલો કે તો એ રીતે તમે નવું નવું શીખો અને એના પછી ફ્લેગ હોસ્ટિંગ હતું ફ્લેગ હોસ્ટિંગમાં પ્રેયર પછી ફ્લેગ સોંગ અને એ બધું હોય એમાં બી તમે શીખો કે કઈ રીતે ફ્લેગ હોસ્ટિંગ થાય અને બધું ખબર પડે અને આગળ હવે સેશન્સ થશે એમાં અમે શીખવાડશું એમને એમના જે સિલેબસ હોય કે સેશન્સમાં શું શીખે છે કઈ રીતે કરવાનું કઈ રીતે ફર્સ્ટ એડ આપવાની કઈ રીતે ડિસિપ્લિન હોય કઈ રીતે યુનિફોર્મ સરખો પહેરવાનો એ બધી વસ્તુઓ શીખે કઈ રીતે રિસ્પેક્ટ કરવાની અને એના પછી અમે એક્ઝામ લઈએ જેનાથી ખબર પડે કે એ લોકો કેટલું શીખ્યા અને એક્ઝામ પત્યા પછી એ લોકોને એમની ભૂલો ખબર પડે ને એમને ખબર પડે કે શું એમને સુધારવાનું છે પોતામાં ક્લિનલીનેસને ફર્સ્ટ પ્રાયોરિટી આપી છે બધા ટેન્ટ્સને એકદમ નીટ એન્ડ ક્લીન રાખ્યા છે બધા ટેન્ટ્સમાં અલગથી એક બે પીટ છે એક ડ્રાય પીટ એક વેટ પીટ ડ્રાય પેટ્સમાં બધો કોરો કચરો અને વેટ પીસમાં બધો ભીનો કચરો અલગ અલગ સેગ્રીગેટ રાખ્યો છે જેનાથી વધારે માખીને એવું બધું ન થાય પછી જેવી રીતે પ્લાસ્ટિકનો ઉપયોગ બહુ જ ઓછો કરવામાં આવ્યો છે આ વર્ષે પ્લાસ્ટિકનું અલાઉડ નથી કર્યું અમે કેમ્પમાં બધા ટેન્ટ્સને નીટ એન્ડ ક્લીન રાખ્યા છે કાઉટ્સ આપકો એક ફાઉન્ડેશન પ્રોવાઈડ કરતા ડિસિપ્લિન ઓર एज ए गुड सिटीजन बनने का एक अपॉर्चुनिटी देता है सबको इसमें पार्ट लेना चाहिए ज, जितना आप सीनियर होते जाओगे आपको उतना ही ज़्यादा मजा आएगा और इसके आगे चल के एडवांटेजेस भी है जो तुम्हें आगे सीनियर बनने के बाद पता चलेगा टीचर एलेक्सांडर सर उषा मैडम न मार्गदर्शन में सौ स्काउट एंड गाइड से भाग लीधो जिस तो। जे संदर्भे शाला न आचार्य विस्तृत माहिती महती आज यहाँ पे सौ से ज्यादा बच्चे इकट्ठे हुए हैं स्काउट्स एंड गाइड्स के यहाँ पे हमारे टीचर्स हैं अलेक्जेंडर सर मैडम उषा उनके अंडर में ये सब बच्चे कैंप में आए हैं कैंप में आके ये लोग यही सीखते हैं सद्भावना फिर एक दूसरे के को हेल्प कैसे करना है और एक दूसरे के साथ में मिलजुल के कैसे रहना है और ये जो स्कूल के एकेडमिक्स के साथ साथ में ये लोग जो स्काउट एंड गाइड्स एनसीसी में पार्ट लेते हैं वो आगे चल के उनको बहुत सारे ओपनिंग्स मिलेंगे उनको इंडियन एयरफोर्स आर्मी नेवी सब में उनको ओपनिंग्स मिलेंगे एंड इन लोगों को टेंथ uh, ट्वेल्थ में या गवर्नमेंट की जॉब्स में इनके लिए स्पेशल मार्क्स देते हैं तो दैट इज़ आल्सो एन एडवांटेज तो वी होप और भी बच्चे इसमें जुड़ जाए हमारे ये तो सिर्फ हंड्रेड uh, हंड्रेड जितने हैं और भी है बहुत जुड़ भी सकते हैं ये लोग अगर इंस्पायर करेंगे दूसरों को तो वो भी हो सकेगा थैंक यू